ચારો તરફ નજર કરીએ તો એચએસઆરપી નંબર પ્લેટ લગાડવા મામલે રાજ્ય સરકારે ફરી એકવાર મુદત વધારી છે. 31 ઓગસ્ટે મુદત પૂરી થઈ ગયા બાદ તેમાં વધારો નહોતો કરવામાં આવ્યો, પરંતુ આજે સરકારે એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા માટે 1 મહિનાની મુદત આપી છે. 16 ઓક્ટોબર સુધીમાં નંબર પ્લેટ લોકોએ લગાડવાની રહેશે. એચએસઆરપી નંબર પ્લેટ માટે 9મી વખત સરકારે મુદત વધારી છે, તો પીયુસી વગરના વાહન ચાલકોને પણ સરકારે 30મી સપ્ટેમ્બર સુધીમાં પીયુસી કઢાવી લેવા માટે સમય આપ્યો છે. તો પીયુસી કઢાવવા માટે લોકોએ લાઈનો લગાવી પીયુસી કઢાવવાના સેન્ટરો પર ચાલકોએ પડાપડી કરી. પીયુસી માટે કલાકો સુધી લોકો લાઈનમાં ઉભા રહ્યા. સોળ સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમોનું અમલીકરણ ભલે કરવામાં આવતું હોય, પરંતુ વાહન ચાલકોને પીયુસીમાં અત્યારે હાલ રાહત આપવામાં આવી છે. એટલે કે 30 સપ્ટેમ્બર સુધી પીયુસી ધારકો પાસે, આ જે વાહન ચાલકો છે તેમની પાસે પીયુસી નહીં હોય તો રાજ્ય સરકારના તમામ ટ્રાફિક નિયમ્સમાં તેમને અત્યારે રાહત આપવામાં આવી છે. તેમ છતાં પણ વહેલી સવારથી જ અનેક જે પીયુસી સેન્ટર છે તેની બહાર આ પ્રકારની લાંબી કતારો જોવા મળતી હોય છે પીયુસી કરાવવા માટેની. અત્યાર સુધી ભલે પીયુસી તેમને પોતાના વાહનોના ચેક ના કરાવ્યા હોય, પરંતુ આજે વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો જે છે તે અનેક પીયુસી સેન્ટરની બહાર જોવા મળ્યા હતા. ત્યારે ચોક્કસથી માની શકાય કે લોકોમાં હવે ટ્રાફિક રૂલ્સને પાલન કરવા માટેની એક અવેરનેસ છે તે ચોક્કસથી આવી છે, અને ક્યાંક તેને પગલે ભયનો માહોલ પણ સર્જાયો છે. મૌલિક દામે ચાર્જી મીડિયા અમદાવાદ. તો આપ જોઈ રહ્યા હતા.